હેલો દોસ્તો, સલામ, નમસ્તે, કેમ છો? સૌથી પહેલા તમને બધાને હેપી ન્યૂ યર. ચંચુપાત નવા વર્ષે તમારા માટે નવા પ્રકારનો વિડીયો લઈને આવી રહ્યું છે. અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠ ખાતે દર રવિવારે સવારે 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી અહીં ઓર્ગેનિક ખેતીથી ઉત્પન્ન થયેલા શાકભાજીનો મેળો જામે છે. ફળ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પણ અહીં જોવા મળે છે. માર્કેટ રેટથી પણ અહીં થોડા ઓછા ભાવથી અહીંયા તમે ઓર્ગેનિક ફૂડ આઇટમ્સ ખરીદી શકશો. આ ઓર્ગેનિક ફૂડ આઇટમ્સને વેચવા માટે ભાવનગર, રાજકોટ, દાહોદ, ગાંધીનગર અલગ અલગ જગ્યાએથી ખેડૂતો આવે છે. જે ખેડૂતો અહીં ફક્ત 5 કલાકના જ વેપારમાં 70,000નો વકરો કરી જાય છે. તો આજે આપણે એક એવી જગ્યાએ જઈશું કે જ્યાં ખેડૂતો પોતાની આજીવિકા મેળવે છે અને સક્ષમ બની રહ્યા છે. આપણી પાસે છે દાહોદ જિલ્લામાંથી આવેલા દીનાબેન અને નરેન્દ્રભાઈ. તેઓ ઓર્ગેનિક ખેતીથી અહીં દર રવિવારે આવીને વેચાણ કરે છે. તો એમની પાસેથી જાણીશું કે તેઓ કેવી રીતે ખેતી કરે છે અને કેવું એમનું અહીંયા વેચાણ રહે છે. અમે દાહોદ જિલ્લાના લીમડી મેંદ્રી ગામથી આવીએ છીએ. અમારો આખો એરિયા જંગલ એરિયા છે અને અમે પ્રાકૃતિક ખેતી આજથી 15 વર્ષથી કરીએ છીએ. પ્રાકૃતિક ખેતી એ રીતે કે આમાં પ્રાકૃતિકમાં 10 કિલો ગાયનું છાણ લેવાનું અને 10 લીટર ગૌમૂત્ર લેવાનું અને 1 કિલો ગોળ અને 1 કિલો બેસન, આ 20 લીટર પાણીમાં પલાળી દેવાનું. 7 દિવસ સુધી એને જમણા હાથે ઘડિયાળના કાંટે હલાવવાથી એક જીવામૃત નામનું ખાતર પેદા થાય છે. એ જીવામૃત અમે આ બધી જ અમારી શાકભાજીમાં પિયત આપીએ, એ પિયતની સાથે અમે ડોલે ડોલે આપીએ છીએ, જેનાથી અમને અમારું શાકભાજી એકદમ મીઠું લાગે છે અને લોકો સારી રીતે ખાય છે અને અમે સારી રીતે વેચાણ કરીએ છીએ. દીનાબેન, ટામેટા, લીંબુ ને આ બધું વસ્તુ બીજે પણ મળે છે, તો તમારા ટામેટા ને બીજા ટામેટામાં શું ફેર? અમારા ટામેટામાં એટલે કે અમે દેશી ટામેટા કરીએ છીએ અને ચેરી ટામેટા એ દેશી કરીએ છીએ. એમાં પેલા જે આવે છે કેમિકલ વાળા આવે છે, આ કેમિકલ વગરના આવે છે, એટલે આમાં થોડોક ટામેટામાં મીઠાશ આવે છે. અને પેલો તો આ સ્વાસ્થ્ય માટે કેટલા, સ્વાસ્થ્ય માટે દેશી ટામેટા સારા અને પેલા જે બહારના આવે છે ખેડૂત હાટ ચાલુ જ રાખજો રવિવારે, કે કારણ કે અમે તાજી શાકભાજી લઈએ એટલે રવિવારે ચાલુ રાખજો. અમે શનિવારે તોડીએ છીએ, શનિવારે સવારે તોડવા જ દાદી. હા, કે બધી જ શાકભાજી અમે 10-15 કિલો બધી જ આઈટમ 10-15 કિલોનું અમારું એવરેજ. અને એમાં જે ઘટતી હોય એ તો પછી ઘટતી જ રાખીએ, એમાં અમારાથી વધારે નથી એડજસ્ટ થતું. કેટલા લોકો આવો છો દર રવિવારે? દર રવિવારે અમે 4-5 જણ આવીએ. બરાબર, તો એ અહીંયા ઓછા પડે છે અમારે. અચ્છા, જેટલો સામાન લાવો છો એ સામાન વેચાઈ જાય છે? હા, વેચાઈ જાય. વેચાઈ કેટલાનો અંદાજે તમે વેચાણ અહીંયા કરતા હશો? વેચાણ અમે અંદાજે અમુક વાર ફ્રૂટ હોય તો અમારે 15,000ની આસપાસ થઈ જાય અને ફ્રૂટ નહીં હોય તો ઓછું થાય. હજી હમણાં કેરી આવશે તો અમારે દર અઠવાડિયે 50,000ની આવક આવશે. તો એની સામે તમારે કેટલું ખેતીવાડીમાં કેટલું અંદર નાખવું પડે છે, કેટલું આર્થિક રીતે અંદર? ખેતીવાડીમાં અમારે કોઈ ખાસ ખર્ચ નથી, પણ મજૂરોનો ખર્ચ થાય છે, મજૂરી ખર્ચ એ થોડો અમારે વધી જાય છે. એની સામે અહીંયા વળતર મળી રહી? હા, પૂરેપૂરું વળતર મળી રહ્યું. બરાબર. અહીંયા અમે જ્યારથી વેચાણ થઈએ ત્યારથી અમારું આમ સારી રીતે જીવન બી સારી રીતે ચાલે છે. આખા દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરે છે લોકો, બીજાય કરે છે, પણ એ લોકોની પાસે માર્કેટ નથી. જ્યારે મને એક આ સૃષ્ટિ સંસ્થાએ પ્લેટફોર્મ આપ્યું છે એટલે હું અહીંયા આવીને વેચાણ કરું છું, એટલે મારું દાહોદ જિલ્લામાં, આખા જિલ્લામાં મારું નામ છે. અને હમણાં
બે વર્ષ પહેલાં મોદી સાહેબ આવ્યા હતા અમારા દાહોદમાં, તે વખતે મોદી સાહેબે ખેતીવાડી તરફથી મને મોદી સાહેબ જોડે પ્રાકૃતિકની માહિતી આપવા માટે મને તેઓ એમની જોડે રૂબરૂ વાત કરવા મળ્યો હતો, અને એમની સાથે એમણે મને સારી રીતે માન્યા હતા એમ કે પ્રાકૃતિક તમે કરો ને આખા જિલ્લાને કરાવો એવું એમણે સ્ટેજ ઉપર જઈને કીધું કે મારો આદિવાસી ખેડૂત એક પ્રાકૃતિક ખેતી કરે એટલે આખા જિલ્લાને હવે લાગુ પડશે એવું કીધું હતું. અને એવું કીધું હતું મોદી સાહેબે કે મારો આદિવાસી ખેડૂત અમદાવાદ સુધી શાકભાજી વેચે છે, એટલે આટલા સુધી મોદી સાહેબે મારા વખાણ કરેલા છે. તો આ હતા આપણી પાસે નરેન્દ્રભાઈ કે જેઓ દાહોદથી આવે છે. દર રવિવારે 4-5 કલાકમાં એમનો દરેક પ્રકારની શાકભાજી વેચાઈ જાય છે અને તેઓ ઓર્ગેનિક ખેતીને જ ફોલો કરી રહ્યા છે. હિતેશભાઈ પરીખ જેઓ ઓર્ગેનિક અને ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ વેચી રહ્યા છે, તો એમની પાસેથી જાણીશું કે એઓ દર રવિવારે અહીંયા કેવા કેવા પ્રકારની પ્રોડક્ટ્સ લઈને આવે છે. હિતેશભાઈ તમારી પ્રોડક્ટ વિશે વાત કરો કે કઈ કઈ પ્રોડક્ટ્સ તમારી પાસે છે. મારી મેઇન પ્રોડક્ટ જે લાઈન છે અત્યારે કોયર છે, જે નારિયેળના છિલકામાંથી બનાવેલી પ્રોડક્ટ છે, જેમાં કોકોપીટ આવી જાય, કોકો કોઇન્સ આવી જાય જે ફર્ટિલાઇઝર માટે યુઝ થાય, ધેન સ્ક્રબ વાપરી શકો તમે, અને કુંડા પણ છે જે આપણે નાના છોડવા ઉગાડીને તમે એને રિપ્લાન્ટ કરી શકો. શાકભાજી કિચન ગાર્ડન બનાવવા માટે આ બધા વપરાય છે, જે ફ્લેટમાં કે ટેરેસમાં કે જ્યાં પણ તમારે ઉગાડવું હોય. આ પેપરની બનાવેલી પેન્સિલ છે જેમાં પણ સીડ્સ છે, એ આ પેન્સિલ યુઝ કર્યા પછી તમે જમીનમાં નાખી દો એટલે ડીકમ્પોઝ થઈ જાય અને સીડ્સમાંથી તમે પ્લાન્ટ ઉગી શકે, જે આ ઇન્ટ્રોડક્ટરી છે લોકોને અવેરનેસ ક્રિએટ કરવા માટે છે. અહીંયા વેચાણ કેટલું થશે ને કેટલું થાય છે મને ક્યારે ગણતો નથી, હું આવું છું લોકોને અવેરનેસ ક્રિએટ કરવા માટે કે આ બધી ફ્રેન્ડલી પ્રોડક્ટ લોકો વાપરે અને એન્વાયરમેન્ટ ફ્રી કામ કરે, અવેરનેસ આ પ્લેટફોર્મ છે જે લોકોને અવેરનેસ ક્રિએટ કરવા માટેનો. તો આ હતા આપણી સાથે હિતેશભાઈ, જેઓ પર્યાવરણ બચાવવા માટે એક ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ગુજરાત વિદ્યાપીઠમાં આવેલ આ સિક્રેટ ઓર્ગેનિક વેજીટેબલ માર્કેટની મુલાકાત અચૂકથી લેવા જેવી છે. દર રવિવારે અહીં વહેલી સવારથી ઓર્ગેનિક વેજીટેબલ, ફ્રૂટ્સ અને વિવિધ ઓર્ગેનિક પ્રોડક્ટની ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. તો તમે પણ આ માર્કેટમાંથી ઓર્ગેનિક વેજીટેબલ્સની ખરીદી કરી તમારા સ્વાસ્થ્યની સાચવણી કરી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે ચંચુપાદને સબસ્ક્રાઇબ કરો, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.